छोटा उदयपुर समाज कल्याण विभाग द्वारा दौड़ वर्षना पहला बाबा आंबेडकर साहेब की प्रतिमा नसवाड़ी ग्राम पंचायत ने फाड़ी थी। प्रतिमा बेसाड़वा खात मुहूर्त पर करूं, परंतु आ प्रतिमा नसवाड़ी ग्राम पंचायत कंपाउंड में धूल खाई रही होवाथी दलित समाज आगेवानों कर सूत्रोच्चार। ग्राम पंचायत सत्ताधीशों सामे दलित समाज रोष। छोटा उदयपुर समाज कल्याण विभाग द्वारा नसवाड़ी ग्राम पंचायत ने बाबा आंबेडकर की प्रतिमा में बेसाड़वा 80,000 रुपया की ग्रांट और प्रतिमा आपवामां आवी। प्रतिमा आता नसवाड़ी जूथ ग्राम पंचायत डेप्टी सरपंच और सरपंच नसवाड़ीना रायणधोड़ा विस्तार में भाथीजी मंदिर पास चौकड़ी वच्चे दलित विस्तार में बाबा आंबेडकर की प्रतिमा बेसाड़वा दौड़ वर्ष पहला खातमुहूर्त करवामां आव्युं हतुं। प्रतिमा नसवाड़ी जूथ ग्राम पंचायत में कपड़ू ढाँकी कंपाउंड में मूकी रखा है, जयरे 80,000 रुपया की ग्रांट प्रतिमा बेसाड़वा फाड़ववा छता ग्राम पंचायत द्वारा प्रतिमा ने बेसाड़वा कोई कार्यवाही न करी अने लाखों रुपया वेरा की वसूलात करती होवा छता प्रतिमा बेसाड़वा ग्राम पंचायत पास समय नहीं। प्रतिमा धूल खाती होवाथी बाबा आंबेडकर जन्मदिवसे दलित समाज युवा ग्राम पंचायत कंपाउंड में पहुंचीने आ प्रतिमा की साफ सफाई करी और फूलहार विधि करी थी। जयरे आज दलित समाज आगे ग्राम पंचायत विरोध सूत्राचार करता। बाबा आंबेडकर संविधान घड़वैया है, प्रतिमा बेसाड़ में ग्राम पंचायत निष्फल जता दौड़ वर्ष की ग्राम पंचायत कंपाउंड में पड़ी रहे प्रतिमा ने लई दलित समाज में ग्राम पंचायत सत्ताधीशों विरोध रोष भभूकी उठो। ग्राम पंचायत सत्ताधीशों आगमी दिवसों में आ प्रतिमा नहीं बेसाड़े तो जलत आंदोलन करने की चीमकी दलित समाज आगे आपी है। रिपोर्टर रेहान पटेल, छोटाउदेपुर। वर्ष थी गया छता नसवाड़ी गाम में जगह नहीं मरती, एनु कारण शू है? शू आ लोग भीख मांगवा निकले जगह नहीं, एमने ना मरती हो तो जगह हूँ बताऊँ छू। नसवाड़ी पोलिस स्टेशन सामे टीडीओ ऑफिस में अने जलाराम मंदिर पास जगह से मूकी सके से, पण एमने तो बाबा साहेब एससी वर्ग ना था, ये एससी नरज लगे मन तो आ एक दलितों अपमान है, बाबा साहेबनू पण अपमान है। आनु रिजल्ट जुदू लाई दईसू जो बपोर छू तो। શું બાબા સાહેબ એ કામ સારું નથી કર્યું? બાબા સાહેબ ના જે બંધારણ છે એ બંધારણ તો વિશ્વના લોકો માની રહ્યા છે, જયારે ગામ નસવાડીમાં ધિકાર છે નસવાડીની પંચાયતને। ભારત દેશમાં બાબા સાહેબ આંબેડકરે બંધારણ ઘડ્યું અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર આખા વિશ્વના છે, એનું અનુસરણ કરી અને દરેક દેશ એમના કોઈ કોઈ પણ બંધારણના કાયદા અમલમાં મૂકેલા છે, તો અહીંયા આપણા દેશમાં બંધારણના ઘડવૈયા માટે બાબા સાહેબ આંબેડકરનું પુતળું લાવ્યા છતાં ખાતમુહૂર્ત થાય છે, છતાં તણકલા ચોકડી પર એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, છતાં બેસાડવામાં કેમ નથી આવ્યું? એ અમે વિભાષણમાં પડી ગયા છે, અમે દલિત વર્ગ કેમ બેસાડવામાં આવતો નથી? અહીંના કાર્યકરો અહીંના છે એ શું કરી રહ્યા છે? આપણે ચૂંટી લાવીએ છીએ, આપણા કાર્યકરોને હિતથી લાવીએ છીએ, છતાં કેમ કરતા નથી? એ અમને હજુ અસ્પૃશ્યતા તે જેવું જરાક અમારા માટે કંઈક લાગતું હશે અસ્પૃશ્યતા જેવું, એટલે નથી કરતા? કો તો એમના માણસો વધારે હોય એના માટે પણ ના કરતા હોય એવું અમને લાગી રહ્યું છે। બાકી તણકલા ચોકડી પર ખાતમુહૂર્ત થયો હતો, છતાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને ત્યાં બેસાડવામાં આવી નથી, એનું કારણ શું? એ અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ લોકોને પૂછો કેમ બેસાડવામાં આવ્યું નથી, એ માટે અમે વિનંતી કરીએ છીએ। જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ। આ પ્રતિમા કેટલા વખત પહેલા કોણે આપી છે અને અત્યારે શું સ્થિતિ? આ પ્રતિમા જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા ફાળવવામાં આવેલ છે અને નસવાડી ગ્રામ પંચાયતે એક વર્ષ પહેલા જગ્યા પસંદ કરીને દરખાસ્ત કરેલી સ્ટેચ્યુ મૂકવા માટેની જગ્યા પસંદગી માટે, તો એ ખાનગી માલિકીની જગ્યા પસંદ કરવામાં આવેલી, તો ખાનગી માલિકીએ ના પાડી દેતા આપણે તણકલા ચોકડી પર પ્રતિમા મૂકવા માટે ખાતમુહૂર્ત કરેલું, પણ ત્યાં માપ કાઢતા એવું લાગે છે કે જો વચ્ચે વચ્ચે પ્રતિમા ગોઠવી દીધું તો બસોને મોટા વાહને આવવા જવામાં તકલીફ પડશે, એ માટે આપણે હાલ પૂરતું પ્રતિમાનું એ સ્થાપના કરી શક્યા નથી। ટૂંક સમયમાં અન્ય જગ્યા ફાળવી અને પ્રતિમા જલ્દીથી જલ્દી સ્થાપના થાય એવું ગ્રામ પંચાયત કરવા માટે
પ્રતિમાની સ્થાપના કરવા માટે 80,000 જેટલી રકમની આપણને વહીવટી મળેલ છે. જો કે એટલી રકમમાં કામ થાય એમ નથી, તેમ છતાં ગ્રામ પંચાયતના નસવાડી ગ્રામની જનતા પાસેથી ફંડ ફાળો કરીને કામ કરવા માટે વિચારે છે.